खीमजी रामदास विद्यालय अने मांडवी नगरपालिका द्वारा योजाई तिरंगा यात्रा। हर घर तिरंगाना भागे आजे मांडवी नगरमां नगरपालिका अने खीमजी रामदास विद्यालयना संयुक्त उपक्रमे भव्यती भव्य तिरंगा यात्रा योजाई हती। आ तिरंगा यात्रा मांडवीमां घर घर गली गली रोड रस्ते फरी मांडवी नगरजनोने देशभावना माटे राष्ट्रभावना माटे आह्वान कर्युं हतुं। વડાપ્રધાનશ્રીના એક આહવાનમાં સમગ્ર દેશ દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હોય ત્યારે માંડવી નગરપાલિકાએ પણ ભવ્યાતી ભવ્ય તિરંગા યાત્રા યોજી સૌ માંડવીવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સંગઠન નગરપાલિકા અને ખીમજી રામદાસ સ્કૂલ આવી રીતે ત્રણના ઉપક્રમે આયોજન રાખેલું છે અને આયોજન એટલા માટે છે કે દેશના રાષ્ટ્રભક્તિ જાગે અને ભક્તિનો માહોલ જાગે। બધી રેલી નીકળે એટલે બધાને એમ લાગે કે ના આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને બધામાં જોશ આવે એટલા માટે આ આયોજન કરેલું છે। અને જિલ્લામાંથી પણ સૂચના છે કે આ 75મો આઝાદી અમૃત મહોત્સવ ચાલી રહ્યું છે તો આ એકદમ ભારેથી ભારે અને એકદમ સારી રીતે ઉજવણી થવી જોઈએ એટલા માટે અમે આ પ્રયત્ન કર્યો છે જેમાં બધા સમાજના અગ્રણીઓ જોડાયા છે, સ્કૂલ જોડાઈ છે, સંસ્થાઓ જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જિલ્લામાંથી પધારેલા મહેમાનો પણ આમાં જોડાયા છે। શહેરના પ્રભારી એવા ત્રિકમભાઈ જાંગા આવ્યા છે અને જિલ્લાના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, મંડળ પ્રમુખ દેવાંગભાઈ દવે અને કાઉન્સિલરો, બીજા કાર્યકરો, આ બધાને સાંકળીને આ રેલીને ભવ્ય બનાવી છે અને એક માંડવીની અંદર માહોલ ઊભો કરવાની કોશિશ। માંડવીમાં આજે નગરપાલિકા ખીમજી રામદાસની સાથે સાથે નગરના તમામ નગરજનો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે। આજથી 75 વર્ષ પહેલાં જે રીતે અંગ્રેજોની જુગાલમાંથી ભારતને આઝાદી મળી અને 15 ઓગસ્ટ 1947ના સવારે જેવા પ્રકારના દ્રશ્યો સમગ્ર દેશમાં જોવા મળતા હતા એવા જ દ્રશ્યો આજે સારા દેશની સાથે સાથે માંડવીમાં પણ પુનરાવર્તિત થઈ રહ્યા છે। 75 વર્ષના આઝાદીના કાર્યકાળમાં દરમિયાન જે રીતે ભારતને એકત્રિત કરવાનું કામ આજે નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે, જે રીતે 47માં ભારતને આઝાદ કરવાનું કામ સરદાર પટેલ અને ગાંધીજીની આગેવાનીમાં થયું, સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધવાનું કામ સરદાર પટેલે કર્યું, એ જ કામને મોદી સાહેબે પુનરાવર્તન કરીને માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા સમગ્ર ભારતીયો માટે સાથી મિત્રો ગજગજ ફૂલે છે। આજે 75 વર્ષની આઝાદી બાદ આજે સમગ્ર દેશ અને દુનિયા ભારતનો આઝાદીનો આ મહોત્સવ ઉજવે છે। આવતા દિવસોમાં એક ભારતના નિર્માણની દિશામાં અને ભારતની વિકાસની દિશામાં સૌ અગ્રેસર થઈએ એવી અપેક્ષા। 100 વર્ષની અંદર 75મા આઝાદીના અમૃતકાળનું વર્ષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને કચ્છથી કામાક્ષી સુધી એક જ અવાજ આવે છે, ભારત માતા કી જય। ગાંવ ગાંવ, ગલી ગલી, શહેર શહેર, મહોલ્લા મહોલ્લા, કોઈ એવો કસ્બો કે કોઈ એવું ઘર બાકી નથી કે જ્યાં ત્રિરંગો ધ્વજ ફરકતો ન હોય। જે પ્રકારેની આઝાદીની લડાઈના સમયે લોકોની અંદર દેશ પ્રત્યેનો એક ભાવ હતો, એવો જ ભાવ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લોકોમાં ઉત્પન્ન થયો છે અને આ ત્રિરંગા ધ્વજે લોકોને એક કર્યા છે। એકતાના સૂત્રમાં, સમરસતાના સૂત્રની અંદર જો જોડાયું હોય તો આ ત્રિરંગાના કારણે લોકો જોડાયા છે। સમગ્ર ભારતવર્ષ આ ત્રિરંગાની અંદર જોડાયો છે કે જેમાં જલ થલ નભ દરેક જગ્યાએ ત્રિરંગો દેખાઈ રહ્યો છે, એટલે આપણા દેશની શાન લોકોમાં એકતા વધવાને કારણે વિશ્વની અંદર પણ દેશની શાન વધી છે। એટલે કહેવાય છે જે આપણી વાત કે વિશ્વના શિખર પર, પરમ વૈભવના શિખર ઉપર આપણો દેશ પહોંચવા માટેની તૈયારીના સંદર્ભમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ કરી રહ્યો છે અને આ દેશની એકતાના ભાગરૂપે, દેશની અખંડિતતાના ભાગરૂપે આ ત્રિરંગા યાત્રા છે, જેમાં આજે આ માંડવી શહેરની અંદર ભવ્ય યાત્રાનું આયોજન તમામ સ્કૂલો, તમામ સંસ્થાઓ, તમામ સમાજોનો સાથે રહી અને થઈ રહ્યું છે। અને તમે દીકરીઓના, વિદ્યાર્થીઓના, લોકોના મોઢા ઉપર તમે જોઈ શકો છો કે એક અનેરો ઉત્સાહ, આનંદ અને ઉમંગ વર્તાય છે।
એ મોટામાં મોટી આ યાત્રાની ફલશ્રુતિ છે. તો અમૃત મહોત્સવ માટે એકવાથી સૌને પ્રજાજનોને શુભેચ્છા. આજે રાષ્ટ્રભાવનાનો એક તહેવાર છે, રાષ્ટ્રીય તહેવાર કહેવાય. એની અંદર વિદ્યાર્થીઓની અંદર અને લોકોમાં રાષ્ટ્રભાવના જાગે એના માટે આજે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય તેમજ માંડવી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક મહારેલીનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે હું સર્વેને શુભેચ્છા પાઠવું છું. આજના પર્વ માટે અમે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ. શું કામ કે ખીમજી રામદાસ ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સારો વિચાર છે માંડવીના લોકો માટે કે આવી રીતે આપણે વિશાળ રેલીનું આયોજન કરી અને તમામ વિદ્યાર્થી અને ગામ લોકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય અને લાગણી એ તરફ રહે રાષ્ટ્રીયતાની, એ ખૂબ સારો પ્રયાસ છે એવું હું માનું છું. નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.